નમસ્કાર દોસ્તો, આરસી ક્લાસમાં આપનું ફરીવાર ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, આપ સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા દરેક અપડેટ મેળવવા માંગતા હો તો સબસ્ક્રાઇબ કરી દો અમારી ચેનલને અને બેલ આઇકન પર ક્લિક કરી દો, જેથી કરીને અમારા તમામ વિડીયોના નોટિફિકેશન આપને સમયસર મળતા રહેશે. મિત્રો, ગઈ તક ક્યારેય પાછી આવતી નથી, પરંતુ આપણને હાથ તાળી દે અને આ તક કેવી રીતના ભાગી જાય છે તો એ આપણે જોવું ઘટે. તો મારે જે લગભગ 2016માં હાઈકોર્ટ દ્વારા ક્લાસ 4 એટલે કે પટાવાળા લિફ્ટમેન હમાલ, જે હાલમાં જ પણ તેમની ભરતી પ્રક્રિયા ચાલુ છે, 55 જગ્યા હમણાં બહાર નીકળી છે, ત્યારે તે લગભગ 72 જેટલી જગ્યાઓ નીકળી હતી. અને તેમના 100 માર્ક્સના પેપરમાંથી મેં 99 અટેમ્પ્ટ કર્યા અને 94.01 માર્ક કવર કર્યા. તો આમ તો પેપર સાવ ફ્રીલી આપ્યું હતું, એમ કોઈ એવું નહોતું કે ભાઈ આપણે પાસ થવું છે, કારણ કે જગ્યા 72 છે એટલા માટે કોઈ એવી ખાસ તૈયારી નથી કે ભાઈ આપણે તો 72 જગ્યામાં થોડું ઓલ ગુજરાતમાં નામ આવે. તો આવી રીતના તૈયારી કરેલ હતી અને સામાન્ય રીતે જે છે એ 94.01 માર્ક મેં મેળવ્યા. તો હવે શું થયું મિત્રો? તો મિત્રો, હવે થયું એવું કે જે લિસ્ટ બહાર પડ્યું ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું, તેમનું જે લિસ્ટ બહાર પડ્યું જે ક્લાસ 4 સર્વિસ ગુજરાત હાઈકોર્ટનો, તો તેમાં છે 80મું નામ મારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે આપવામાં આવ્યું, રાજેશભાઈ અર્જણભાઈ જોટવા. તો કોઈ પણ આ એક આમ કંઈ કે કહી શકાય કે એક અપેક્ષિત ન હતું, છતાં પણ 80મું નામ આવ્યું ને જગ્યા 72 જેટલી હતી, એટલે અનામત પદ્ધતિમાં રોસ્ટર પદ્ધતિ લાગે એટલા માટે વારો આવવો આવશે કે નહીં આવશે કે નહીં એવી એક બહુ જ મોટી દ્વિધા આપણામાં રહેલી હતી. કેમ કે શરૂઆતમાં જે પરીક્ષા મેં જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી છે 2015થી જોઈન કરેલી, પ્રથમ પરીક્ષા તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્ક 2015 આપેલી, તો તેમાં મિત્રો માંડ 27 માર્ક હું મેળવી શકેલો તલાટીમાં અને જુનિયર ક્લાર્કમાં અંદાજે 43 માર્ક મેં કવર કર્યા હતા. તો એ પછીની 2016ની જે આ લેફ્ટમેન છે તેમને તેમાં 94.01 માર્ક કવર કર્યા. તો અમે થયું એવું મિત્રો કે જે ફાઇનલ મેરિટ બન્યું તેમાં જે 95.01 એ અમારી કેટેગરીનું જે મેરિટ છે એ અટકેલું. તો મારો ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં વારો આવ્યો, 80મું નામ હતું, સારો એવો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનો અનુભવ થયો હાઈકોર્ટમાં અને 2-3 હજારનો ધવાડો થઈ ગયા પછી એ નામ છે એ સિલેક્ટ લિસ્ટમાં ન આવ્યું. તો એનું કારણ છે માત્ર એક પ્રશ્ન. હવે આવો પ્રશ્ન શા માટે રહી જાય એ વાત પણ છે કે કોઈ પણ પરીક્ષા અંગે આપણે સિરિયસ ન હોય પેપર ભરવા ટાણે તો ત્યારે આવું બની શકે, કેમ કે 72 જગ્યામાં આપણે કોઈ એવી આશા નહોતી કે આપણે આ રીતના તૈયારી કરી શકીએ અને આ રીતના આપણે 80મું નામ ઓલ ગુજરાતમાં બની શકે. તો એવી રીતના તૈયારી કરી એટલા માટે એક માર્ક્સ માટે જે છે એ સિલેક્ટ લિસ્ટમાં નામ ન આવ્યું. તો આવો એક પ્રશ્ન મને દીધામાં મૂકી દીધેલો એક પ્રશ્ન, એ તો એ પ્રશ્ન હતો કે સૂરજબારી શું છે. જુઓ, એ પ્રશ્ન એવો હતો, સૂરજબારી શું છે, એમાં 4 ઓપ્શન હતા, 2 ઓપ્શન તો આપણને મને અત્યારે પણ યાદ નથી કેમ કે એ આવતા જ ન હતા. તો અમે 2 પ્રશ્નમાં જે એક પ્રશ્ન છે એમાં 2 ઓપ્શન એ મને મૂંઝવેલું, તેમાં સૂરજબારી શું છે તેમાં જે 2 ઓપ્શન હતા તેમાં એક હતો સૂરજ તરફ ઉઘડતી બારી અને બીજો હતો કે બંધ છે. તો આમાં 2માંથી એક જવાબ આવતો હતો એ વાત સાચી 100% ખબર હતી, પરંતુ કયો આવતો હતો એ ચોક્કસ થતું નહોતું અને છેલ્લે મેં અંદાજે જ સૂરજ તરફ ઉઘડતી બારી પ્રશ્ન ટીક કરી દીધો. તો હવે એમાં આવે છે સૂરજબારી એ બંધ છે. તો આ પ્રશ્ન છે એ મને 1.33 માર્ક ડાઉન મારા કરી દીધા, એટલે જો આ પ્રશ્ન મને આવડી ગયો હોત તો હું 95.34 માર્ક સાથે સિલેક્ટ લિસ્ટમાં સામેલ થઈ શક્યો હોત. તો મિત્રો, આવી તો ઘણી બધી તકો છે એ મારે જે મારી આડોળાએ એટલે કે કહી શકાય કે આપણી તૈયારી આપણી જે છે બેદરકારીને લીધે આપણે જતી કરી દીધી છે. તો આવી તકો પાછી આવતી ક્યારેય આવતી નથી, તો આવી તકો આપણને ન જાય એટલા માટે કોઈ જગ્યાનો જે પોલીસ કોન્સ્ટેબલની વાત કરીએ તો 6000 જેટલી જગ્યાઓ છે. તો આમાં તો આપણને જો 80મું નામ આવી શકાય, જો કોઈ પણ જ્યારે ઝંપલાવ્યું સ્પર્ધાત્મક પરીક્ષામાં આપણે જ્યારે ઝંપલાવીએ ત્યારે પણ જો 80મું નામ આવી શકે તો 6000માં નામ શા માટે ન આવે, તો એ વાત તો આખી અલગ જ થઈ જાય દોસ્તો. એટલે કોઈ જગ્યાની જો કારણ આપીને આપણે તૈયારી બંધ કરવી ન જોઈએ.
તો આવે અને આવા જે પ્રશ્નો છે, દરેક પેપર છે એ આપણે સિરિયસલી ભરવું જોઈએ. દરેક પેપરમાં આપ જે જગ્યા છે 6000માંથી આપણે તો એક જ જગ્યા જોઈએ છે, તો આપણી જગ્યા છે જ નક્કી છે માનીને પેપર ભરવું જોઈએ. તો મિત્રો, આવા જ માહિતીસભર વિડીયો મેળવતા રહેવા માટે આપ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, બેલ આઇકન પર ક્લિક કરી દો, જેથી કરીને અમારા તમામ નોટિફિકેશન આપને સમયસર મળતા રહેશે. તો મિત્રો, ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, વંદે માતરમ.